કુદરતે એક એક વનસ્પતિ બહુ સમજી વિચારીને ઉગાડ્યા છે. આ ધરતીના શ્રેષ્ઠ વૃક્ષોની યાદીમાં સરગવાને મૂકવો હોય તો ખોટું નથી. સરગવાના મૂળથી લઈ પાકેલી શીંગો સુધી કુદરતે માનવજાતિ માટે ઠાસી ઠાસીને અમૂલ્ય તત્વો ભરી દીધા છે. વર્ષ 2008માં સરગવાને પ્લાન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. સરગવાનું ઝાડ ઘણું બરડ હોય છે. તેના કુમળા પાન, ફૂલ, શીંગોનું શાક થાય છે. સરગવાની શીંગ જેને લોકો ખાવાનું પસંદ કરતા નથી તે અન્ય આહારની સરખામણીમાં સૌથી વધારે પૌષ્ટિક છે. તેમાં પણ બાળકોને તો સરગવાનું શાક ખાવાની વાત આવે તો તેમનો મોં પડી જાય છે. સરગવાની શીંગ સ્વાદિષ્ટ ભલે ન લાગે પરંતુ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. સરગવાનું બોટલિંગ નામ મેરિંગા એલિફેરા છે. રામાયણમાં લક્ષ્મણજી મૂર્છિત થયા આ વાર્તા આપણે સૌ જાણીએ છીએ. આ કથા ખૂબ જાણીતી છે. લક્ષ્મણજીને બેઠા કરવા માટે વપરાયેલી એ પર્વતની વનસ્પતિ કદાચ આ સરગવો જ હોઈ શકે, કારણ કે સરગવામાં કમસે કમ 300થી વધુ જાતના રોગોને સારા કરવાની શક્તિ છે. ચાલો આપણે એના ખાસ ગુણો વિશે માહિતી મેળવીએ. સરગવાના પાનમાં દૂધ કરતાં 10-17 ગણું કેલ્શિયમ, દહીં કરતાં 9 ગણું પ્રોટીન, કેળા કરતાં 150 ગણું પોટેશિયમ, ઘઉંના જવારા કરતાં 4 ગણું ક્લોરોફિલ, ગાજર કરતાં 10 ગણું વિટામિન, પાલક કરતાં 25 ગણું આયરન, પ્રાચીન આયુર્વેદ ઓમેગા 3-4-9, વિટામિન 92 પ્રકારના ન્યુટ્રિશન હોય છે. સરગવાની શીંગ આપણા શરીરની પોષક તત્વોની જરૂરિયાતને પૂરી કરે છે. કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા, એલર્જી, અસ્થમા, પેટનો દુખાવો, કબજિયાત જેવી અનેક બીમારી માટે આ શાક દવાનું કામ કરે છે. સરગવાથી પથરીની સમસ્યા પણ દૂર થઈ શકે છે. ખાસ વાત એ છે કે તેનાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે અને ત્વચા સુંદર રહે છે. નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસના દર્દી હોય એને માટે ખૂબ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ સંપૂર્ણ રીતે કાબૂમાં રહે છે. જો કોઈ વ્યક્તિ વધતા વજનથી પીડિત હોય તો તેણે પણ તેના ખોરાકમાં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વધતા વજનની સમસ્યા પણ ફટાફટ દૂર થઈ જાય છે. આપણા શરીર માટે જરૂરી વિટામિન એ, બી, સી અને બી કોમ્પ્લેક્સ તો સરગવામાં જ હોય છે, પરંતુ તેની સાથે તે એન્ટીઓક્સિડન્ટ, પ્રોટીન, કેલ્શિયમથી ભરપૂર છે. મલ્ટીવિટામિન કેપ્સ્યુલ લેતા હોય આવા લોકો માટે સરગવો રામબાણ ઔષધિ છે. જેમ કે સરગવાની અંદર તમામ પ્રકારના વિટામિન્સ મળી રહે છે માટે સરગવો મલ્ટીવિટામિન કેપ્સ્યુલની ગરજ સારે છે. સરગવાના તાજા ફૂલ અને ગાયના દૂધથી પુરુષની મર્દાના નબળાઈ અને મહિલાઓની સેક્સની નબળાઈને દૂર કરી શકાય છે. સરગવાની શીંગની છાલનો પાવડર રોજ લેવાથી વીર્યની ગુણવત્તામાં સુધારો થાય છે.
અને પુરુષોને સિગ્ન પતનની સમસ્યા પણ દૂર થાય છે। જો પેશાબમાં વધુ પ્રમાણમાં યુરિન જઈ રહ્યું હોય તો દર્દીને સરગવાના પાન નીચોડીને તેના રસ સાથે કાકડી કે ગાજરનો રસ મિક્સ કરીને પીવડાવી દો, તેનાથી તત્કાલ આરામ મળે છે। સરગવાના પાનનો પાવડર કેન્સર અને દિલના રોગીઓ માટે સારી દવા છે। આ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે। તેનો ઉપયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે। આ પેટની દિવાલના પડની રિપેરિંગનું કામ કરવામાં સક્ષમ છે। આ શરીરમાં ઉર્જાનું સ્તર વધારે છે। સરગવાને કોઈ પણ રીતે સેવન કરી શકો છો। શાક બનાવીને, પાનનો જ્યુસ બનાવીને, પાનનો પાવડર બનાવીને, પાનનો ઉકાળો બનાવીને, ગમે તે રીતે આનું સેવન કરી શકો છો। આનાથી તમને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે અને શરીરની નાની મોટી જે સમસ્યા હશે તે દૂર થઈ જશે। કુદરતે એક એક વનસ્પતિને સમજી વિચારીને ઉગાડ્યા છે। અમારી આ ચેનલ આપણી આસપાસની સામાન્ય લાગતી વનસ્પતિના દિવ્ય ગુણોની માહિતી આપના સુધી પહોંચાડવાના ઉદ્દેશથી બનાવેલ છે। અમારો આ ઉદ્દેશ આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને અન્ય લોકો સુધી પહોંચાડો અને અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।